विद्यार्थी मित्रों, जय स्वामी नारायण। शैलेश मेहता, स्वामीनारायण गुरुकुल कणबा। आपणे गया पीरियड नी अंदर जे 14मो गद्य पाठ चालतो हतो, जन्मोत्सव पाठनो साहित्य प्रकार नवलिका, एना लेखकनो नाम सुरेश जोशी, अने आ वार्ता गृह प्रवेश वार्ता संग्रहनी अंदरथी लेवामां आवेली एक सरस मजानी वार्ता छे। गया पीरियडनी अंदर आपणे लेखक परिचय आपेलो कि सुरेश जोशी गुजराती साहित्यना एक ख्यातनाम वार्ताकार, निबंधकार अने विवेचक तरीके एमने सर्जन करेलू छे। एमने गुजराती साहित्यनी अंदर नोंधपात्र नवलकथाओ पण आपी छे, मरणोत्तर अने छिन्न भिन्न। त्यार पछी एमने गुजराती साहित्यनी अंदर एमने जनांतिके, इदम सर्वम, इति में मति जेवा संवेदना भर निबंध संग्रह पण एमने लख्या छे। એટલે ગુજરાતી સાહિત્યની અંદર દરેક ક્ષેત્રે, નવલિકા ક્ષેત્રે, વાર્તા ક્ષેત્રે, નવલકથા ક્ષેત્રે, નિબંધ ક્ષેત્રે, વિવેચન ક્ષેત્રે એમને નોંધપાત્ર પ્રદાન આપ્યું છે। આ બધી વાતો આપણે ગયા પીરિયડની અંદર કરી હતી। ત્યારબાદ પાઠની વિષયવસ્તુ પણ આપણે જોઈ હતી કે અહીંયા બે પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે, ગરીબ અને અમીર, માલા તુજર, કે એક બાજુ કૃષ્ણ જન્મને આનંદ અને ઉત્સાહ, કૃષ્ણ જન્મની ઉજવણી, અને બીજી બાજુ એક છાપરાની અંદર ગરીબ માણકીના ઘરે બીજો કિશનનો જન્મ, એક બાજુ આનંદ અને ઉત્સાહ, અને બીજી બાજુ ગરીબી વેદનાથી કણસથી માણે, એ આખા જીવનભર પોતાને ઉપયોગી થાય તે માટે વેલજી ડોસા પાસે, કાનજી વેલજી ડોસા પાસે જઈને એને જીવનભર અપંગ બનાવી દે છે। આ બાજુ કે કૃષ્ણ જન્મની બધી જ તૈયારીઓ થઈ રહી છે, અમેરિકાથી વૃંદાવન દાસનો મોટો છોકરો આશિત ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થઈને આવ્યો છે, અને તેને પોતાને તરકીબ વડે અહીંયા કૃષ્ણ જન્મનો દ્રશ્ય તૈયાર કરેલું હશે। કૃષ્ણ જન્મ નંદ ઘેર, ગોકુળ ગામ, વાસુદેવ કૃષ્ણ નદીની અંદર, યમુના નદીની અંદર કૃષ્ણને લઈને નંદ રાજાને ઘેર જાય છે। નંદ ઘેર આનંદ ભયો, ભજનો ગાય છે, ગીતો ગાય છે, આ બધા દ્રશ્યો એને પોતાની તરફી વડે કર્યા હશે। આ બધી જ આપણે ચર્ચા કરેલી ગયા પીરિયડની અંદર કે અહીંયા માણેકને, એ બાળકને મારવા માટે કંકણ ખાર પણ દીધેલો, છતાં પણ આવનારને કોઈ રોકી શકનાર છે એમ કહીને, ત્યાર પછી એ ઘડિયાળના 12 કાંટા ભેગા થઈને બારને ટકોરે અહીંયા કૃષ્ણ જન્મનો આનંદ અને ઉલ્લાસ, અને આ બાજુ માણકી કણસતી હતી અને એને તે પણ એક કિશનનો જન્મ થયો, આ બાજુ કૃષ્ણ ભગવાનનો જન્મ થતા જ લોકો આનંદ અને ઉત્સાહથી નંદ ઘેર આનંદ ભયો, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી જેવા નાદ ગાવા મળે, અને આ બાજુ કણસની માણકી એ પોતાને દીકરાને
कांजी अने ए वेलजी डोसा पासे देवजी ने कांजी ए बाड़क ने लेने वेलजी डोसा पासे जाए छे ने टाटिया वाड़ी नाखे छे वेलजी डोसो ने आखी जिंदगी अपंग करे छे ने ए जिंदगी ने अंदर ए अपंग बनी ने मां बाप ने उपयोगी थाय छे। आ बे विरोधाभास परिस्थिति नो ये निर्माण करवामां आव्युं छे। गया पीढ़ी ने अंदर आपणे चर्चा करी दी अने पाठनो विषय वस्तु पण आपणे जोई दो। हवे अहींया आपणे पाठनो वाचन करीशुं अने पाठनी अंदर थी आवता केटलाक अघरा शब्दो समास व्याकरण शुद्धि प्रयोग ने अर्थ एना विषय पण आपणे जोईशुं। तो विद्यार्थी मित्रों परीक्षा लक्षी पाठ छे, खूब ज अगत्यनो छे अने आ पाठनी अंदर थी प्रश्न पूछाय छे 100% बराबर। तो खास ध्यान आपवानुं। घड़ियाळमां 11:30 થયા હતા, પેજ નંબર 87, પાઠ 14, જન્મોત્સવ। ઘડિયાળમાં 11:30 થયા હતા, હવે અડધા કલાકની જ વાત હતી। લાલ કિનખા પડદાની પાછળ કૃષ્ણ જન્મોત્સવની બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી। કિનખા એટલે જડીબુટ્ટીના વણાટથી એક જાતનું કાપડ, રેશમી કાપડ, એને કિનખાપ કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો પડદો, એ લાલ પડદો કૃષ્ણ જન્મની બધી તૈયારી થઈ ચૂકી હતી। વૃંદાવન દાસનો મોટો દીકરો આશિષ અમેરિકા જઈને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરી આવ્યો હતો। એને બધાને આશ્ચર્યમાં ગરકાવ કરી નાખે એવી તરકીબ એ કરી હતી। તરકીબ, તરકીબ એટલે યુક્તિ। વિદ્યાર્થી મિત્રો યુક્તિ પ્રયોગ, એવી તરકીબ કરી હતી। કારાગૃહમાં કૃષ્ણનો જન્મ, વર્ષા વાસુદેવનું કૃષ્ણને લઈને જમુના ઓળંગીને ગોકુળમાં જવું, આ બધું જ વીજળીના કરામતથી ત્રાદશ બનતું એ બતાવવાનું હતું। કયા કયા દ્રશ્યો વીજળીના એ કરવાના હતા? કારાગૃહ, કારાગૃહની અંદર કૃષ્ણનો જન્મ, કૃષ્ણનો જન્મ યમુના નદીની અંદર વાસુદેવ કૃષ્ણને લઈને જતા એ દ્રશ્ય, આ બધી જ વીજળીની કરામતથી ત્રાદશ્ય બનતું એ બતાવવાનું હતું। આથી બધા આતુર હતા, લાલ કિનખાબનો પડદો ક્યારે ખુલે તેની રાહ જોઈ રહ્યા, લાલ કિનખાબનો પડદો ક્યારે ખુલે એ બધી લોકો 12 વાગ્યાની રાહ જોઈ રહ્યા હતા। અને કૃષ્ણ જન્મની આજે આશીતે તૈયારી કરી હતી વીજળીને મદદથી તરકીબથી, એને એ બધું જોવા માટે લોકો આતુર હતા। સ્ટેશનની ઘડિયાળમાં 11:30 નો ટકડો હમણાં જ પડ્યો હતો। જનતા એક્સપ્રેસમાં ઉતરેલા પેસેન્જરો લઈને બસ શહેર ભણી ઉપડી ચૂકી હતી। ભણી, ભણી એટલે તરફ, તળપદો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો। શહેર તરફ પેસેન્જરોને લઈને એ શહેર તરફ ઉપડી હતી। હવે વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન પૂછાય છે, એ ટૂંકો વિકલ્પની અંદર પણ પૂછાય અને એક વાક્યની અંદર પૂછાય કે સ્ટેશનની ઘડિયાળમાં 11:30ના ટકોરે કયા એક્સપ્રેસની અંદરથી પેસેન્જરો ઉતર્યા હતા? તો જનતા એક્સપ્રેસની અંદર। કયા પેસેન્જર અંદર? જનતા એક્સપ્રેસ, બરાબર। બસ સ્ટેન્ડ સુમસામ હતું, પાસેની ખુલ્લી જગ્યામાં ફાટી તૂટી ગુણપાક ને કેરોસીનનો કાટ ખાયેલો પતરાનું છાપરું કરીને 3-4 કુટુંબનો આશ્રય લઈ રહ્યા હતા। હવે અહીંયા સમાજ છે વિદ્યાર્થી, 3-4
त्रण अने चार द्वंद्व समास। कयो समास विद्यार्थी मित्रों? द्वंद्व समास। त्रण चार कुटुंबो आश्रय लई रह्या हता। आश्रय एटले आश्रो, એમાંના એક ઝૂંપડામાં ફગફગ્યો દીવો ટમટમતો હતો। ફગફગ્યો એટલે કે જેની જ્યોત ઊંચી નીચી થતી હોય તેવો દીવો। જેની જ્યોત ઊંચી નીચી થતી હોય તેવો દીવો। અને કયો દીવો કહેવાય વિદ્યાર્થી મિત્રો? ફગફગ્યો એટલે ફફ 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 થતો હોય તેવો દીવો, કે હમણાં બુજાઈ જાય હમણાં બુજાઈ જાય એવો દીવો। કોઈ સ્ત્રીના કણસવાનો અવાજ નિસ્તબ્ધતામાં સંભળાતો હતો। કણસવું, કણસવું એટલે કે પીડા કે દર્દથી કારણે ઉહકારા કરવા, પીડા કે દર્દથી ઉહકારા કરતી હોય એવી સ્ત્રીનો અવાજ સંભળાયો। પણ એ ઝૂંપડામાં વસ્તી એ એના પર ધ્યાન આપ્યું હોય એવું લાગતું ન હતું। તે અડધા ઊંઘમાં અને અડધા જાગતા એવી અવસ્થામાં કોઈ બોલતું હોય સંભળાયું। એટલે કાનજી, માણકી કણસે છે, જરા જઈને જોતો ખરો। હવે માણકી એ કાનજીની પત્ની છે, માણકીને વેદના થાય છે કારણ કે એને પણ પ્રસૂતિની પીડા, એને પણ બાળક અવતરવાનું હતું, બાળકનો જન્મ થવાનો હતો, એટલે એને પ્રસૂતિની પીડા ઉપડી હતી। એટલે એ અવાજની અંદર, આ ઝૂંપડાની અંદર એનો કણસવાનો અવાજ કોઈ સાંભળ્યો નહીં, પણ કોઈના કાને પડ્યો ત્યારે કહે છે કે કાનજી માણકી કણસે છે, એટલે કે માણકીને વેદના ઉપડી છે, દર્દ ઉપડ્યું છે, તું જઈને જોતો ખરા એમ કે। પણ બીજાને એ પણ એવા અવાજે જવાબ આપ્યો, એમાં હું જોવા જાઉં તો વખત થયો લાગે છે, વખત વખત એટલે સમય થયો છે, કારણ કે એને પણ પ્રસૂતિની પીડા ઉપડી હતી, વખત એટલે સમય, એને પણ એ બાળક જન્મનાનો સમય થયો છે એમ કહીને અંધારે કુણેથી કોઈ ડોસી ખોખારા કર્કશ અવાજે, કર્કશ એટલે કાનને ખૂંચે તેઓ, ખૂંચે તેઓ કર્ણપ્રિય ન હોય તેવો અવાજ, કર્ણપ્રિય ન હોય તેવો અવાજ, એ કર્કશ અવાજે માણકીએ જબરીને એના પેટમાંનું છોકરું એ જબરું માળ્યું। માણકીએ જબરી અને એના પેટનું બાળક એ જબરું, જબરી એટલે જોરદાર, ટંકણખાર દીધો તો એ કઈ ના વળ્યું। ટંકણખાર એટલે કે એ નામનો એક ખ્યાલ, એ નામનો એક ચાર, આ ખવડાવાથી બાળક હોય એ બાળક પેટની અંદર મૃત્યુ પામે। તે કહે છે કે બાળકે જબરું ને માણકીએ જબરી, એ ખવડાવારે ટંકણકાર દીધો તોય એ બાળક કઈ વળ્યું નહીં, હવે કઈ આવનારને કે પાછું ઠેલાય। કર કોઈ બાપલા છૂટકો છે, ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો, માણે કળા જતી હતી, આકાશને કદી વીજળી વિંધી જતી હતી, ભારે કડાકો થતો હતો ને ભારે વરસાદ માટે ઝઝૂમી રહ્યો હતો। ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો, ઉપરના ઓરડામાં વિશાખા અને ધનંજય ટોળા વચ્ચેથી સરી જઈને વાર્તાલાપ કરી રહ્યા હતા। તેમને એમ લાગ્યું હતું કે હવે તો નીચે જવું જ પડશે। વૃંદાવનદાસ અને એમની મંડળી બેઠકમાં ભાગવતનો શ્રવણ કરતી હતી। શ્રવણ કરવું એટલે સાંભળવું,
वृंदावन दास ने तेमनी मंडली श्रवण करती थी, पण हवे वखत थवा आव्यो छे, जाणो ठाकोरजी ना ओरडा तरफ आववानी तैयारी हती। मधुसूदन अने एनी मित्र मंडली ब्रिजना बे रबर पूरा करीने आशितनी करामत जोवा यथास्थाने गोठवाई गया। दरेक पोतपोताना टाइम समय अने पोतपोतानी जग्याए आशितनी करामत युक्ति जोवा माटे गोठवाई गया, बराबर 12 वागवानी तैयारी हती। विद्यार्थी मित्रों, जैने टोर टप्पा खापी गया, आशित साव निश्चित थईने बनीने एक बाजु रीटा जोड़े वातो करता करता हसी हसी ने बेवड़ो वड़ी जातो हतो। त्यां सणियो पहेरीने मुख्यजी आव्या, निज मंदिर मां जईने छेल्ली तैयारीमां ए परोवाई गया। कृष्ण जन्मनो मुहूर्त निकट ने निकट आवतो हतो, निकट निकट एटले नजीक। निज मंदिर मां जईने कृष्ण मंदिर नी अंदर जन्मनो मुहूर्त निकट ने निकट आवतो जतो, बीट पर इलेक्ट्रिक ना घड़ियाल मां मोटा तथा नानो कांटो एक बीजा ने नजीक आववा लाग्या। 12 वाग्या ने तैयारी थी, कृष्ण जन्म ने तैयारी हती, आ बधा ज जोवा माटे आतुर हता। विद्यार्थी मित्रों, स्टेशन ना घड़ियाल ना कांटा पर एक बीजा ने नजीक आवता जता, माथा पर झूमी रहेला वादळ तूटी पड्या, वरसादनी जड़ी विंजावा लागी, बस स्टेण्ड पासेना छापरा ऊंडू ऊंडू थई रह्या हता। सुसवाटा पवनना अवाजमां हमणां ज स्टेशनने गजावी मूके आवेला गुजरात मेलना अवाजमां माणेकना करजवानो अवाज स्पष्ट न हतो। पेसेन्जरोने कारणे बस स्टेण्ड वळी थोड़ी वार माटे जागतुं थई गयुं, पण वारमां लीला समेटाई गई ने धीमे धीमे निस्तब्धता छवाई गई। वरसाद एक धारो पड़वा माड्यो, एकाएक फणफड़ग्यो, दीवो बुझाई गयो, निस्तब्धता ने रींधीने नवा जन्मेला बाळकनुं रुदन गाजी उठ्युं। छापरानी अंदर माणेकने पण ए बराबर घड़ियाळना बे कांटा भेगा थतानी साथे ज 12 वागे बाळकनो जन्म थयो, अने फगफग्यो दीवो पण ओलवाई गयो। त्यारे आ बाजु घड़ियाळना बे कांटा भेगा थतानी साथे ज किनखाबनो लाल पड़दो सरर करतो सरी गयो। आकाशमांथी तेजनो पुंज अवतर आवतरतो होय तेम झपकारो थयो, आकाशमांथी तेजनो पुंज एटले के हवा एक आकाशमांथी जे प्रकाश उत्पन्न थयो अने प्रकाशनो झपकारो थयो अने झपकारानी साथे ज ए जाणे कृष्णनो जन्मनो अवतार थयो। देवकीना खोड़ामां बाळक रूपे तेज पुंज झूलवा लाग्यो, कारागृहमां अंधकार ए तेज पुंज अजवाळो पाथरतो हतो, घड़ीक बहारनो झपकारो अंदर डोक्यू करी जतो हतो। एकाएक कांसा झालर मंजीरा ने शंखनो तृमूल ध्वनि थयो, तुमूल ध्वनि ध्वनि ले अवाज। ध्वनि थयो अने आ अवाज नी साथे अहींया समास छे तेज पुंज, तेज नो पुंज तत्पुरुष समास, तत्पुरुष समास। त्यार पछी वृंदावन मध्यम पद लोपी समास અને તત્પુરુષ સમાસ, બે સમાસ થાય વિદ્યાર્થી, વૃંદાનું વન અને વૃંદાથી ભરેલું વન, વૃંદા એટલે તુલસી, તુલસીથી ભરેલું વન એટલે બે સમાસ થાય અહીંયા, વૃંદાવન એટલે તુલસીથી ભરેલું વન, તત્પુરુષ અને મધ્યમ પદ લોપી બે સમાસ અહીંયા થાય છે।
एकाएक कासा जालर मंजीर ने शंखनो तृमूल ध्वनि थयो। बहार बैठेला रामदेव शरणाई वाळाए प्रभातनो सूर थयो। बिभासना सूर छेड्या, प्रेक्षको उभा थया। कृष्ण जन्मना रंजनो कार्यक्रम एक पर्व पूरू थयो। झूंपड़ा ने दुनिया सड़वड़ी उठी थी। जन्म थई चुक्यो तो जुदा जुदा आवाज संभळाता था। देवजी हूँ कहू छू इम कर, इमा कांजी नो काम नहीं, पर ये वेलजे डोहा ने आ घड़ीए कूण बाहर काढ़े। बार बार एटले खबर। बार एटले खबर। ये वेलजे डोहा ने कूण बाहर काढ़े। लो तारे अमने कहो छो ती तमे जाओ ने मारा भाई। बीजो जरा धीमो अवाज संभळायो। एला ए गमार जरा धीमो बोलतो जाय, माणके सांभळे है। सांभळे है एटले सांभळे छे, तळपदो शब्द छे। गमार गमार एटले गामडियो। बचाड़ी दुखी थाहे जेने उद्देश्य ने कहेवामां आव्युं छे ते कटाक्ष मोबळे। दुखी तो थई ज छे ने, नहीं तो मेघली राते भींजाता आपणा भेगी होत गई होना ना हिंडोरे झूलती होत। अहिया विद्यार्थी मित्रों आटले सुधी आपणे पाठ जोईए छे। अहिया एक प्रश्न तमने आपू छू, प्रश्न तमारे लखवानो छे। प्रश्न छे कृष्ण निज मंदिरमां उभू करेलू परीक्षा लक्षी प्रश्न छे। निज मंदिर में उभू करेलू कृष्ण जन्मनु कृष्ण जन्मोत्सवनु दृश्य वर्णवो। બીજો છે આશીતે કૃષ્ણ જન્મની કઈ તરતીબ રચી હતી તે જણાવો। વિદ્યાર્થી મિત્રો બે પ્રશ્નો અત્યારે આજે ચાલ્યું એની અંદરથી તમારે લખવાના છે, અને બીજા અઘરા શબ્દોને સમાસ અને રૂઢિપ્રયોગના અર્થ। હવે આવતા પીરિયડની અંદર આગળ આપણે પાઠને વધુ જોઈશું અને બીજા કેટલાક પરીક્ષાલક્ષી પ્રશ્નો પણ આપણે સમજાવીશું। જય સ્વામી।